જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. ઇન્ડિયન હિસ્ટ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ જે સિરીઝ શરૂ કરેલી છે એમાં છે આ લેક્ચર નંબર 3, એટલે કે આ પાર્ટ નંબર 3 છે ભારતનો ઇતિહાસ, જે તમને આવનારી GPSC, DYSO, હાઈકોર્ટ અને GSSSBની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. આગળ વધુ એ પહેલાં વિડીયોની અંદર જે ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં લખેલા છે અને એનું એક્સપ્લેનેશન ગુજરાતીમાં છે. પ્રશ્નો ઇંગ્લિશમાં લખેલા છે, એનું એક્સપ્લેનેશન ગુજરાતીમાં છે, તો એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. આગળ વધે એ પહેલાં વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે તમે ટેલિગ્રામ અથવા તો પછી મારું ફેસબુક પેજ જોઈન કરી શકો છો, જ્યાં હું ડેલી PDF શેર કરતો હોઉં છું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા જ વિડીયોની માહિતી ડાયરેક્ટલી તમને ઇનબોક્સમાં મળતી રહે. કબીર, પહેલો પ્રશ્ન છે, કબીર વોઝ અ ડિસિપલ ઓફ વિચ અમોંગ ધ ફોલોવિંગ સંત? કબીરજી જે છે કયા સંતના ડિસિપલ વિદ્યાર્થી હતા? તો એ હતા રામનંદ. કયા હતા? રામનંદજીના ડિસિપલ હતા. કોણ હતા? કબીર. ઇન વિચ પીરિયડ અર્થશાસ્ત્ર વોઝ રિટન? કયા સમય દરમિયાન અર્થશાસ્ત્ર લખાયું હતું? તો અર્થશાસ્ત્ર જે છે એ મૌર્ય પીરિયડ દરમિયાન, એટલે કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન લખાયું હતું. મુગલ એમ્પરર હુ ઇન્ટ્રોડ્યુસ્ડ ધ મિલિટરી સ્ટ્રેટર્જી તુલુગામા મિલિટરી સ્ટ્રેટર્જી ઇન્ટ્રોડ્યુસ કરનાર, લાગુ કરનાર મુગલ રાજા કોણ હતો? તો એ રાજાનું નામ હતું બાબર. કોણ હતું? બાબર. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ બ્રિટિશ ટુ વિઝિટ ઇન્ડિયા? ભારતની મુલાકાત લેનાર પ્રથમ બ્રિટિશર કોણ હતા? તો એ બ્રિટિશરનું નામ હતું ક્રિસ્ટોફર. કોણ હતા? ક્રિસ્ટોફર. હુ વોઝ ધ લાસ્ટ કિંગ ઓફ લોડી ડાયનેસ્ટી? લોડી સામ્રાજ્યના લાસ્ટ છેલ્લા રાજા કોણ હતા? તો એ હતા ઇબ્રાહિમ લોદી. શું જવાબ આવશે? ઇબ્રાહિમ. વેન વોઝ ધ થર્ડ એંગ્લો મૈસૂર વોર ફોટ? ક્યારે ત્રીજું અંગ્રેજ અને મૈસૂર વચ્ચેનું યુદ્ધ લડાયું હતું? એટલે કે મૈસૂર અને અંગ્રેજો વચ્ચેની જે લડાઈ હતી એમાં ત્રીજું યુદ્ધ ક્યારે યોજાયું હતું, કયા વર્ષે? તો એ યોજાયું હતું 1790-92 અંદર. ક્યારે? 1790-92 અંદર. ધ ફાઉન્ડર ઓફ ધ અસફજા ડાયનેસ્ટી મીર કમરુદ્દીન ખાન બિલોંગ્સ ટુ વિચ રિજિયન? તો કહેવાનો મતલબ છે કે અસફજા ડાયનેસ્ટીની સ્થાપના કરનાર મીર કમરુદ્દીન ખાન કયા રિજિયનથી, કયા ક્ષેત્રથી બિલોંગ કરતા હતા? તો એ હૈદરાબાદ ક્ષેત્રથી બિલોંગ કરતા હતા. ધ ફાઉન્ડેશન ઓફ ધ મુગલ એમ્પાયર ઇઝ લેડ બાય વિચ ઓફ ધ ફોલોવિંગ રૂલર્સ આફ્ટર ડિફીટિંગ ઇબ્રાહિમ લોદી દેટ માર્ક ધ એન્ડ ઓફ લોદી ડાયનેસ્ટી? એટલે કે લોદી સામ્રાજ્યનો અંત કેવી રીતે થયો? તો ઇબ્રાહિમ લોદીને હરાવીને નીચેના કયા મુગલ રાજાએ સ્થાપત્ય સ્થાપ્યું હતું, મુગલ એમ્પાયરની, મુગલ સામ્રાજ્યની શરૂઆત કરી હતી? તો એ રાજાનું નામ છે બાબર. કોણ હતા? બાબર. હુ રેઇઝ ધ સ્લોગન સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ? કોણે એક સ્લોગન, એક વાક્ય ચર્ચિત કર્યું હતું કે સ્વરાજ જે છે એ મારો બર્થ રાઇટ છે અને એ હું મેળવીને રહીશ, સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હુંને પ્રાપ્ત કરીને જ રહીશ? તો એ હતા આપણા બાલ ગંગાધર તિલક. કોણ હતા? બાલ ગંગાધર તિલક. હુ વોઝ ધ ફાઉન્ડર ઓફ ધ ગુપ્તા ડાયનેસ્ટી? ગુપ્તા સામ્રાજ્યની સ્થાપના કરનાર વ્યક્તિનું નામ શું હતું, રાજાનું નામ શું હતું? તો એ રાજાનું નામ હતું ચંદ્રગુપ્ત પહેલો. શું નામ હતું? ચંદ્રગુપ્ત પહેલો. ધ કિંગ વોઝ ધ રૂલર ઓફ ઓલ એક્સેપ્ટ બ્રાહ્મણ્સ? ધીસ વોઝ ધ વ્યૂ ઓફ? રાજા જે છે બ્રાહ્મણો સિવાય બાકી બધાનો રાજા છે, આ પ્રકારની જે કે આ પ્રકારના વ્યૂ કયા રાજાના હતા, કોના હતા? તો આ પ્રકારના વ્યૂ જે છે ગૌતમજીના હતા. ફોર વિચ અમોંગ ધ ફોલોવિંગ ઓફેન્સીસ મનુ રિકમાન્ડેડ હાયર પનિશમેન્ટ ટુ બ્રાહ્મણ્સ દેન અધર પર્સન ઓફ ધ વર્ણ્સ? જે વર્ણની વાત કરીએ છીએ, આખો સમાજ જે વર્ણમાં વેચાયેલો હતો એમાં મનુજીએ શું કીધું હતું કે જો સમાજની અંદર નીચે આપેલું ક્રાઇમ થાય
તો બ્રાહ્મણ જે છે એને બીજા કરતાં વધારે પનિશમેન્ટ મળવી જોઈએ. જો બ્રાહ્મણ ચોરી કરે તો બીજા જે બીજા અન્ય લોકો જે છે વર્ણના લોકો ચોરી કરે છે એનાથી વધુ સજા થવી જોઈએ. વન ઓફ ધ રાઇટર્સ ઓફ ધ ધર્મશાસ્ત્ર ડિસઅપ્રુવ્ડ ધ પ્રેક્ટિસ ઓફ સતી, ડિક્લેરિંગ ઇટ એઝ એન એક્ટ ઓફ સુસાઇડ. આઇડેન્ટિફાય હિમ ફ્રોમ ધ ગિવન ઓપ્શન. કહેવાનો મતલબ છે કે ધર્મશાસ્ત્રના જે રચયિતા લખનાર જે હતા ઓથર હતા એ ઓથરમાંથી કોઈ એક એવા હતા કે જેમણે સતી પ્રથાને જે છે એને એક સુસાઇડ ગણ્યું હતું અને એને એક્ટ ઓફ સુસાઇડ ગણતા હતા. તો એ કોનું નામ હતું, કોણ હતા એવા કે જેમણે આ પ્રકારનું કહેતા હતા? તો એ હતા મેધાથી. કોણ હતા? મેધાથી. વલ્લભી એરા ઇઝ આઇડેન્ટિકલ વિથ વિચ ઓફ ધ ફોલોવિંગ એરા? વલ્લભી એરાની વાત કરીએ તો એક સમકાલીન એરો ગણી શકાય છે વલ્લભી એરા. અને નીચે આપેલા ઓપ્શનમાંથી કોને સમકાલીન ગણી શકાય છે? તો ગુપ્તા એરા અને વલ્લભી એરા જે છે એકબીજાના સમકાલીન છે. ધ કોટન ક્લોથ વોર્ન બાય ઇન્ડિયન્સ હેડ અ બ્રાઇટર વ્હાઇટ કલર ધેન એની કોટન ફાઉન્ડ એલ્સવેર. ધીસ વ્યૂ વોઝ રેકોર્ડેડ બાય. કહેવાનું મતલબ છે કે આ પ્રકારનો વ્યૂ રાખવાનો, આ પ્રકારનો વિચારો રાખવાળા વ્યક્તિ કોણ હતા કે એવું કહેતા હતા કે કોટન ક્લોથ, જો કોટનના કપડાં ભારતીયો પહેરે છે એ અન્ય જે લોકો વ્હાઇટ કપડાં કોટનના કપડાં પહેરે છે એના કરતાં વધારે ઉજળા, ભારતીયોના કપડાં હંમેશા વ્હાઇટર લાગતા હતા. તો એ હતા મેગાસ્થિનિસ. કોણ છે? મેગાસ્થિનિસ. વિચ અમોંગ ધ ફોલોવિંગ ઇઝ ઓર આર ધ ટર્મ્સ યુઝડ ફોર કોઇન્સ ઓફ ગુપ્તા પીરિયડ? ગુપ્તા પીરિયડના સમયમાં નીચેનામાંથી કયા કોઇન માટે શબ્દો વપરાતા હતા? તો એમાં જવાબ કયો આવશે મિત્રો? તો એમાં જવાબ આવશે 1 અને 4, એટલે કે દિનાર, દિનારા અને સુવર્ણ, આ બંને જે છે કોઇન માટે વપરાતા હતા, દિનાર અને સુવર્ણ. ધ કુશન્સ ઇશ્યુઝ ધ કોઇન મેડ ઓફ. કુશન રાજાઓના સમયમાં જે કોઇન ઇશ્યુ થતા હતા એ શેમાંથી બનતા હતા? ગોલ્ડ, સિલ્વર કે કોપર? તો જવાબ આવશે મિત્રો અહીંયા 3 એ 3, ગોલ્ડ, સિલ્વર અને કોપરનો ઉપયોગ કંઈ બનાવવામાં આવતો. ધ લાસ્ટ મૌર્યન રૂલર હુ વોઝ કિલ્ડ બાય હિઝ કમાન્ડર ઇન ચીફ વોઝ. છેલ્લા મૌર્ય રાજા કે જેમની હત્યા તેમના જ કમાન્ડર ઇન ચીફ દ્વારા થઈ હતી તેમનું નામ શું છે? તેમનું નામ છે બૃહદત્ત, જે તમે પ્રોનાઉન્સ કરો. કિંગ અશ્વપતિ ઓફ ઉપનિષદિક એજ વોઝ ધ રૂલર ઓફ વિચ અમોંગ ધ ફોલોવિંગ કિંગડમ્સ. રાજા, એક રાજાનું નામ છે અશ્વપતિ, જે ઉપનિષદિક એજમાં રાજા હતા, પણ એ કયા કિંગડમના રાજા હતા, કયા સામ્રાજ્યના રાજા હતા? તો એ હતા કેકઈના રાજા હતા. વિચ ઓફ ધ ફોલોવિંગ વોઝ નોટ અ ડાયટી ઓફ હરપ્પન્સ. આમાંથી ડાયટીનો મતલબ થાય છે દેવતાઓ. નીચેનામાંથી કોણ હરપ્પન સિવિલાઇઝેશન વખતે દેવતા તરીકે પૂજવામાં ન આવતા હતા? તો એ વખતે વિષ્ણુ જે છે ડાયટી ન હતા, હરપ્પન વખતે દેવતા ન હતા. વિચ ઓફ ધ ફોલોવિંગ હરપ્પન ટાઉન ઇઝ ડિવાઇડેડ ઇન ટુ 3 પાર્ટ્સ. નીચેનામાંથી કયો હરપ્પન સાઇટ જે છે, આ 4-4 હરપ્પન સાઇટ છે, એમાંથી કઈ સાઇટ જે છે એ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલી હતી? તો ધોલાવીરા એ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલી હતી. વિથ વિચ અમોંગ ધ ફોલોવિંગ પ્લેસીસ ધ 23rd જૈન તીર્થંકર વોઝ એસોસિએટેડ. નીચેનામાંથી કયા સ્થળ સાથે જૈનોના 23મા તીર્થંકર જોડાયેલા છે, એસોસિએટેડ? તો વારાણસી જે છે એ 23મા જૈન તીર્થંકર સાથે જોડાયેલું સ્થળ છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ડાયનેસ્ટીઝ કંક્વિડ શ્રીલંકા એન્ડ સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ. નીચેનામાંથી કયા રાજાઓએ જે છે શ્રીલંકા અને સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝને જીત્યું હતું? તો એ હતા ચોલા. કયા હતા? ચોલ વંશના રાજા જે હતા એમણે બધું જીત્યું હતું. હુ વોઝ ધ ફાઉન્ડર ઓફ ધ હરિયાક ડાયનેસ્ટી? હરિયાક ડાયનેસ્ટીના ફાઉન્ડર કોણ હતા? તો હરિયાક ડાયનેસ્ટીના ફાઉન્ડર હતા બિંબસાર. કોણ હતા? બિંબસાર. હુ વોઝ ધ ફર્સ્ટ ફોરેનર હુ ઇન્વેડેડ ઇન્ડિયા? પ્રથમ ફોરેનર જેમણે ઇન્ડિયા ઉપર, ભારત ઉપર જે છે આક્રમણ કર્યું હતું, તો એ છે સાર ડરાયસ, જેને અત્યારે હાલ તમે સોની ટીવી પર એક શું કહેવાય છે કે નાનકડું જે છે કે
સિરિયલ આવે છે જે તમે જોતા હશો, એમાં પણ શાહ ડરાયસની વાત બતાવી છે, એના પછી સિકંદર આવે છે. તો મિત્રો આ હતા આજના દિવસના ઇન્ડિયન હિસ્ટ્રીના કેટલાક મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ જે આવનારી પરીક્ષા માટે તમારા માટે ઉપયોગી થઈ શકે એમ છે. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો નીચે આવતું લાઇક બટનને પ્રેસ કરજો અને સાથે સાથે તમારા વ્યૂ પોઈન્ટ્સ જે છે એ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવતા રહેજો. અને આ જેટલા પ્રશ્નો હોય છે એમાંથી તમે ઓલરેડી વાંચેલા છે તો તમારા કેટલા આન્સર સાચા પડી રહ્યા છે એ પણ મને લખીને જણાવતા